હેલો એવરીવન, વેલકમ ટુ મીરાસ કિચન. આ વિડીયોમાં હું તમને મેથિયા ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવતા શીખવાડીશ અને આને તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકશો. તો ચલો સ્ટાર્ટ કરીએ. એના માટે અત્યારે મેં ગુંદા લઈ લીધા છે. મોટી સાઇઝના ગુંદા મળે તો એ વધારે સારું, એનાથી બહુ સારા બનશે મેથિયા ગુંદા. 250 જેટલા ગુંદા લઈ લીધા છે અને કેરી લઈ લીધી છે. તમને મોટી મળે તો મોટી બી લઈ શકો અને નાની હોય તો બી ચાલશે, કેમ કે આપણે એને ફ્રીઝમાં સ્ટોર કરવાના છીએ એટલા માટે. પહેલાં આપણે મસાલો બનાવી લઈશું મેથિયા ગુંદા માટેનો. તો એના માટે મેં 1/2 વાટકી જેવા મેથીના કુરિયા લઈ લીધા છે. એક સાઈડ તેલ ગરમ કરવામાં મૂકી દઈશું. 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. પિંચ ઓફ હળદર એડ કરવાની છે. 1 ટેબલસ્પૂન જેટલું નમક, અથવા તો તમારે વધારે જોતું હોય તો વધારે એડ કરી શકો. અને ગુંદા છે આમાં એટલે નમક થોડું ચડિયાતું જ એડ કરવાનું છે. 1 ટેબલ ઉપર થોડું એવું એડ કર્યું છે. પ્રોપરલી મિક્સ કરી દઈશું. હિંગ એડ કરી દઈશું 1 ટેબલસ્પૂન જેટલી, અને હિંગ આપણે વચ્ચે જ રાખીશું જેથી કરીને વઘાર કરીએ તો એની સ્મેલ બહુ ફાઇન બેસી જાય એમાં જ. હવે આપણે તેલ ગરમ કરવા મૂક્યું હતું એ ગરમ થઈ ગયું છે, અને આપણે એક ઢાંકવા માટેનું વાસણ ઘી રેડી જ રાખવાનું છે. જેવો વઘાર થાય એવું આપણે ઢાંકી દેવાનું છે. તો આપણે જે તેલ રેડી કર્યું હતું એમાંથી 1 ટેબલસ્પૂન જેટલું એડ કરી અને તરત ઢાંકી દેવાનું છે, અને જે તેલ છે એ હિંગ ઉપર જ નાખવાનું જેથી કરીને એની ફાઇન ફ્લેવર બેસી જાય મસાલામાં. તો મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે ગુંદા કરી લઈએ. હવે આપણે જે કેરી લીધી હતી એને ખમણી લેવાની છે. વચ્ચેથી ગોટલી કાઢી અને આખી જ ખમણી લેશું. તમને જો મોટી સાઇઝની મળે તો એક મોટી સાઇઝની, અને અત્યારે મારી પાસે નાની સાઇઝની છે એટલે 2 નાની સાઇઝની કેરીને આવી રીતના છીણ કરી લેશું. તો હવે આ મસાલો ઠંડો થઈ ગયો છે, એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું. 1/2 વાટકી જેટલું જ મેં લીધું છે. જેટલું આપણે બોરો લીધું હોય એટલું જ આપણે લાલમરચું પાવડર લીધું છે, જેનાથી બહુ ફાઇન કલર આવી જશે મસાલામાં. અને આપણે જે કેરીનું છીણ કર્યું હતું એ એડ કરી દઈશું. અત્યારે હું કેરીનું છીણ એટલા માટે એડ કરવા જઈ રહી છું કે આપણે ગુંદા જે ભરશું એ ડાયરેક્ટ ઠળિયા કાઢી અને ભરી લેવાના છે. આપણે નિમકમાં રાખવાની જરૂર નહીં પડે, તમે ઇન્સ્ટન્ટ બનાવી શકશો આ. અને એકવાર આ રીતે તમે રેસીપી ના ટ્રાય કરી હોય તો શ્યોર ટ્રાય કરજો, ગુંદા બધાને ગમશે. રીતના પ્રોપર મિક્સ કરી દઈશું. એ બહુ ઝાઝું તેલ અત્યારે એડ નથી કરવાનું, કેમ કે આપણે ગુંદામાં ફિલ કરવાનો છે મસાલો. બહુ તેલ હશે તો ફિલ કરવાની નહીં મજા આવે ગુંદા. હવે ગુંદા લઈ લેશું અને દસ્તાની હેલ્પથી આપણે એને ભાંગી લેવાના છે. એક એક ગુંદા ભાંગતા જવાના છે આવી રીતના, અને એનો ઠળિયો રિમૂવ કરી લેવાનો છે. અને ડાયરેક્ટલી જે આ મસાલો છે એ એડ કરી દેવાનો, રીતના પ્રેસ કરી અને મસાલો ભરી દેવાનો. અને એક વાસણમાં આવી રીતના મૂકતા જશું. બધા ગુંદા આવી રીતના ભરી લેવાના છે. તમે મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને તમને મારા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને તમે મારા લેટેસ્ટ વિડીયો જોઈ શકો. અને હા, તમને જો કોઈ રેસીપી શીખવી હોય તો તમે એ બી મને કમેન્ટ કરી અને જણાવી શકો. હું શ્યોર એ ટાઈપના રેસીપીના વિડીયોઝ બી અપલોડ કરીશ. તો આવી રીતના બધા ગુંદા આપણે ભરી અને રેડી કરી લેવાના છે. તો રેડી છે મેથિયા ગુંદા, જે ઝટપટ બની જશે અને બધાને બહુ જ ગમશે ટેસ્ટમાં. હવે આને આપણે એક કન્ટેનરમાં ભરી દઈએ. એક કાચની બરણી લઈ લીધી છે અને એમાં આપણે આવી રીતના ગોઠવી દેવાના છે ગુંદા બધા. ઉપરથી આપણે તેલ એડ કરી દઈશું. બહુ ઝાઝું તેલ નથી રાખવાનું, કેમ કે કોઈ જરૂર જ નથી, આપણે એને ફ્રીઝમાં સ્ટોર કરવાના છીએ એટલા માટે. તો રેડી છે મેથિયા ગુંદાનું અથાણું. આપ બી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરી અને જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.